કઠલાલમાં સરપંચ સંવાદ કાર્યક્રમ, સમગ્ર ગુજરાતની અંદર સરપંચ સંવાદ કાર્યક્રમની પહેલ કરવામાં આવી. કઠલાલ કપડવંજના યુવા ધારાસભ્ય રાજેશ ઝાલા દ્વારા કઠલાલ તાલુકાના સમગ્ર સરપંચો સાથે ગામના વિકાસ માટે સીધો સરપંચ સંવાદ કાર્યક્રમ યોજ્યો. રોયલ પેલેસ હોટેલ ખાતે કપડવંજ કઠલાલના યુવા ધારાસભ્ય રાજેશ ઝાલા દ્વારા સમગ્ર કઠલાલ તાલુકાના નાના નાના ગામડાઓના વિકાસ માટે સરપંચો સાથે સીધો સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં કઠલાલ તાલુકાના ગામડાઓના વિકાસલક્ષીના હેતુથી સરપંચ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં કઠલાલ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, કઠલાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, કઠલાલ જીઈબીના ડેપ્યુટી એન્જિનિયર હાજર રહ્યા હતા. કઠલાલ તાલુકાના ગામડાઓમાં કોઈ પણ સમસ્યા હોય તેને લઈને કઠલાલ કપડવંજના યુવા ધારાસભ્ય રાજેશ ઝાલા દ્વારા સમગ્ર ગુજરાતની અંદર એક પહેલ કરવામાં આવી હતી. કઠલાલ તાલુકાના સરપંચો સાથે વિકાસલક્ષી સીધો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અરાલ સરપંચ દ્વારા પાણીના મામલે તેમજ તાલુકાના સરપંચો દ્વારા રોડ, રસ્તો તેમજ અન્ય બાબતો અને વિકાસ કાર્યો ઝડપી થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યુવા ધારાસભ્ય રાજેશ ઝાલા દ્વારા કઠલાલ તાલુકાના સરપંચોને ખાતરી આપી હતી કે જે ગામડાઓમાં જે વિકાસ કામ બાકી છે તેનું વહેલી તકે નિવારણ લાવશે તેવી કઠલાલ કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા દ્વારા ખાતરી આપવામાં આવી હતી. કઠલાલ વિધાનસભાની અંદર સરપંચ સંવાદનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, શું ઉદ્દેશ્યથી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો? 120 કપડવંજ વિધાનસભાની અંદર આજે કઠલાલ તાલુકાના સરપંચીઓ સાથે સરપંચ સંવાદ કાર્યક્રમનું અમે આયોજન કર્યું હતું. એની અંદર તાલુકા વિકાસ અધિકારી શ્રી, મામલતદાર શ્રી, પીઆઈ શ્રી, જીઈબીના અધિકારી શ્રીઓ વગેરે અલગ અલગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને સરપંચો સાથે સીધો સંવાદ કર્યો કે એમના ગામની અંદર નાના મોટા કંઈ પડતર પ્રશ્નો હોય એનું તાત્કાલિક નિરાકરણ આવે. પીવાનું પાણીનો પ્રશ્ન હોય, સિંચાઈનો પ્રશ્ન હોય, રોડનો પ્રશ્ન હોય, ગામની અંદર શાળાનો પ્રશ્ન હોય, આ તમામ પ્રશ્નો વિશે ચર્ચા થઈ અને તમામ ગ્રામ પંચાયતના સરપંચોએ ખૂબ ઉત્સાહભેર આ સંવાદની અંદર ભાગ લીધો અને આવનારા સમયની અંદર દર 3 મહિને આ સરપંચ સંવાદ કાર્યક્રમ અમે કરવાના છીએ અને આવનારી 23 તારીખે કપડવંજ તાલુકાના સરપંચીઓનો સરપંચ સંવાદ કાર્યક્રમ રાખ્યો. ગમે તે કહેતા હોય પરંતુ આજે અહીંયા બધા જ સરપંચીઓ હાજર છે. હું આપ સૌને પણ પૂછું છું કે તમારી ગ્રામ પંચાયતની અંદર એટલી ગ્રાન્ટ ના મળી હોય એક ગ્રામ પંચાયત છે એ પણ મને યાદ આવ્યા, પરંતુ મર્યાદિત ગ્રાન્ટ હોવાને કારણે દરેક ગામની અંદર અમે કોફી ધંધા વડે અમે જે સીધું અધિકારી કે હું મારી ગ્રાન્ટમાંથી સરભર કરી આપીશ, પરંતુ અત્યંત જરૂરિયાત વાળા ગામડાઓને પ્રથમ પ્રાધાન્ય આપો. તમે જોયું હશે 10 વખત 5 વર્ષનું એટલી યુટીનું આયોજન અને આ વખતનું આયોજન જોજો. એક ગામ બાકી છે, કંજ્યા ગામ સરપંચ પણ યાદ છે એ પણ હું તમને મારી ગ્રાન્ટમાંથી સરભર કરી આપીશ. બાકી દરેક ગામ પંચાયતને ન્યાય આપવાનો અમે પ્રયત્ન કરેલો છે. એટલે કોઈ એવું કહેતું હોય કે એટલું આયોજન તો મનસ્વી રીતે થયું છે તો ભૂતકાળની અંદર આપણે જોયું 5 વર્ષની અંદર અમુક ગામોનો વિકાસ થતો તો એવું આપણે આ 5 વર્ષમાં કરવાનું નથી. કપડવંજના દરેક ગામનો વિકાસ સરખા પ્રમાણમાં થાય જોવાની જવાબદારી આપણા સૌની છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે આપણા ગામનો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ચોક્કસ જરૂર કરો. શું ભારત માતાજી કહે છે.